વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચોટીલા શહેરમાં બપોરના સમયે બંધના એલાનમાં દલિત સમાજના ટોળાઓએ બજારોની દુકાનોમાં તોડફોડ કરતા શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરમાં આવેલ મેઇન બજારોમાં આવેલી દુકાનમાં તોડફોડ કર્યાનું બહાર આવ્યું છે, જેમાં દલિતો દ્વારા બંધના એલાનમાં શહેરમાં આવેલ અનેક દુકાનોમાં તોડફોડ કર્યાનું બહાર આવેલ, જેમાં દુકાને ખરીદી કરવા આવેલ ગ્રામજનો અને શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે તોડફોડથી બે નાના બાળકોને ઇજા પહોંચેલ હોય તેમજ સમગ્ર શહેરમાં અફડાતફડીનો માહોલ છવાયો હતો. આ બાબતે વેપારીઓમાં આક્રોશ ફેલાયો હતો અને શહેરના તમામ વેપારીઓ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. ત્યાં તેઓએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી, તેમજ હવે અમારે ધંધો કરવો કે એ બાબતે વેપારીઓએ કહ્યું હતું, જ્યાં સુધી આવા ટોળાઓને પોલીસ કાબૂમાં ન લે ત્યાં સુધી કોઈ વેપારી દુકાન ખુલ્લી વેપાર નહીં કરે. આ બાબતે વેપારીઓની વાત ધ્યાનમાં આવતા જ પોલીસની શરૂઆત થઈ ગઈ હતી, ત્યારે ડીવાય એસપી જાડેજા સાહેબ તેમજ તરત જ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા, તેમજ વેપારીઓ સાથે વાતચીત કરીને કહ્યું હતું કે અમે આ બાબતે ઝડપથી પગલા ભરીને કાયદેસરની કાર્યવાહી કરીશું. અને તેઓએ કહ્યું હતું કે દરેક વેપારીઓને જણાવ્યું હતું કે પોતપોતાની દુકાન ખોલીને શાંતિથી ધંધો કરવા લાગી જાઓ. અને આ બાબતે ચોટીલા વેપારી એસોસિએશનના પ્રમુખ રણજીતસિંહે વેપારીઓને કહ્યું હતું કે પોતાનો ધંધો ચાલુ કરી દો, તેમજ કાયદો કાયદાનું કામ કરશે તેવી ખાતરી આપી હતી. ડેલી હોય છતાં એટલો બંદોબસ્ત કેમ આપવો મને કહો? દરેક જગ્યાએ બંધનો કાર્યક્રમ હોય, દરેક જગ્યાએ લીંબડી, થાનગઢ, પછી ધાંગધ્રા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં બધી જગ્યાએ બંદોબસ્ત હોય, સ્થાનિક બંદોબસ્ત અને બહારથી જેટલા જરૂર પૂરતા બંદોબસ્ત આપવામાં આવે છે. સર, વેપારી સંગઠનનું એવું કહેવું છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે, આરોપી ધરપકડ નહીં થાય ત્યાં સુધી ચોટીલા અનિશ્ચિત મુદત સુધી બંધ રહેશે અને અમને પ્રોટોકોલ મળવું જોઈએ. એ અંગે આપ કહેશો? અમે મિટિંગ કરી અને વેપારી સાથે મિટિંગ કરવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી અમે ખાતરી આપી. સાહેબ, આની અંદર સરકારી નોકરિયાતો પણ હતા, શિક્ષકોને એવા બધા, એની ઉપર શું કાર્યવાહી થશે? હવે જે ફરિયાદ કરવામાં આવશે અને જે પુરાવા મળશે એ મુજબ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. વિક્રમસિંહ જાડેજા, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, ચોટીલા. રાજકોટમાં શ્રી શ્યામ ધૂન મંડળ દ્વારા શિવ